चलो गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। हवे आपणे टॉपिक लई इंटरफियरेंस ड्यू टू रिफ्लेक्टेड लाइट। कोई थिन प्लेट आपेली हुई तमने, थिन फिल्म एम पण कही शको, पातळी पट्टी कोई आपेली हुई, जो बराबर कोई थिन फिल्म आपेली हुई पट्टी, एमां इंटरफियरेंस केवी रीते थाय तमारे जोवानुं। आने आपणे झूम करी नाखी, आनी फिगर बनावानी थशे, જે તમને એમાં આપેલી હશે બરોબર, જે આપણે જોઈ શું કીધું, એમ મોસ્ટ એમપી ટોપિક છે, 5 માર્કમાં પૂછાય છે બરોબર, કે ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ રિફ્લેક્ટેડ લાઇટ। ઇન્ટરફિયરન્સ લેવાનું પણ કેવી લાઇટમાં, રિફ્લેક્ટેડ લાઇટ બરોબર। હવે જો પહેલાં એ તમને કહી દઉં કે કોઈ વેવ હોય ને, લાઇટ વેવ, આ સપોઝ કોઈ એક મીડિયમ છે જેનું રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સપોઝ મ્યુ જેટલો હોય, આઈ એમ મ્યુ આવશે, તમે 11-12 ભણતા અહીંયા એન આવતું, આઈ એમ મ્યુ આવે, તો આ લાઇટ જે અહીંયા એ રહે બરોબર, આ પરપેન્ડિક્યુલર રેખા પર બનાવી, તો લાઇટ જ્યારે આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સપોઝ મ્યુ વન આવે એરનો, અને આ મ્યુ ટુ, અહીંયા શું થાય, મ્યુ વન લેસ દેન મ્યુ ટુ હશે, એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓછો હશે આના કરતા, તો લાઇટ જે આ કેવું થયું, થિન થયું ને, પાતળું થયું, એર પાતળું થયું ને, આ કેવું થયું, ઘાટું થયું હે ને, તો લાઇટ જ્યારે પાતળામાંથી ઘાટામાં જાય ને, ઘટ માધ્યમમાં, એટલે કે ઘટ ઘટ માધ્યમમાં જ્યારે જાય ને, ત્યારે જો જાવતું એનામ સીધે સીધું, સમજો આખી વસ્તુ, જાવતું સીધે સીધું, પણ કંઈક મીડિયમ ચેન્જ થયું, તો આ વેવ જે છે ને, એ કઈ બાજુ વળાંક લે, તો કે વેવ વળાંક લેશે પરપેન્ડિક્યુલર માંથી, ધ્યાન રાખજો, જ્યારે પાતળામાંથી ઘટમાં કોઈ વેવ દાખલ થતું હોય બરોબર, ત્યારે વેવ જે છે એ પરપેન્ડિક્યુલર બાજુ ખસી જાય, શિફ્ટ થઈ જાય, તમે એમ પણ કહી શકો બરોબર, આને કહેવાય ઇન્સિડન્ટ વેવ, અને અહીંયા થયું રિફ્લેક્શન, તો બરોબર આ શું થયું, રિફ્લેક્શન, આ રિફ્રેક્શન થયું, આ અને રિફ્રેક્શન કહેવાય, અથવા ટ્રાન્સમિટેડ શબ્દ પણ વાપરશે બરોબર। હવે અમુક લાઇટ હોય ને, એના જ મીડિયમમાં પાછી પણ આવતી હોય, તો આને કહેવાય રિફ્લેક્શન, આને કહેવાય રિફ્લેક્શન, રિફ્લેક્શન એટલે પરાવર્તન, અને રિફ્રેક્શન એટલે વક્રીભવન। તો આયા શબ્દ તમને ટ્રાન્સમિટેડ પણ શબ્દ વાપરેલો છે રિફ્લેક્શન માટે બરોબર, તો આપણે જોવાનું હોય રિફ્લેક્ટેડ લાઇટ, એટલે આ લાઇટ, જો અમુકનું રિફ્રેક્શન એ થતું હોય ને, અમુકનું રિફ્લેક્શન એ થતું હોય, સમજાય, અમુકનું રિફ્રેક્શન થતું હોય, અમુક લાઇટનું રિફ્લેક્શન થતું હોય, બે લાઇટ તમને જોવા મળે, પણ આપણે આ ટોપિકમાં ઓનલી ધ્યાનમાં રાખવાની થશે રિફ્લેક્શન, પછી નેક્સ્ટ ટોપિક જે આવશે આમાં, એમાં ઓનલી ધ્યાનમાં રાખવાની રિફ્રેક્શન બરોબર, બે ટોપિક આવશે આ, તો આપણે રિફ્લેક્ટેડ લાઇટ લેવાની છે અત્યારે અહીં, તો ટોપિક જે છે આપણો, ટોપિક શું છે કે ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ રિફ્લેક્ટેડ લાઇટ, ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ કેવી લાઇટ લેવાની છે, રિફ્લેક્ટેડ લાઇટ લેવાની છે, તો હવે બે વેવ તમને મળી જ જશે ઓટોમેટિક બરોબર, તો જ તમને ઇન્ટરફિયરન્સ મળશે, આખી ફિગર જુઓ, આ એક તમને થિન પ્લેટ આપેલી છે, સમજો આખી વસ્તુ, આ થિન પ્લેટ આપેલી છે, આમાં આની ઉપર તમે એક વેવને ઇન્સિડન્ટ કરો, આ ઇન્સિડન્ટ વેવ થયું તમારું બરોબર, આનું આખાનું વર્ણન કરવાનું, ઇન્સિડન્ટ વેવ એ અહીંયા પરપેન્ડિક્યુલર કંઈક તમે બનાવ્યું, લો આ પરપેન્ડિક્યુલર બરોબર, હવે આ મીડિયમ જે છે સપોઝ એ પાતળું, એટલે કે એર લઈ લ્યો, આ ઘાટું લઈ લો, જાવતું આ નામ સીધું, એની જગ્યાએ આમ જાશે, કંઈક રિફ્રેક્શન થયું, રેડી, અમુકનું રિફ્રેક્શન, અમુકનું રિફ્લેક્શન બે થશે, અને અહીંયાથી રિફ્લેક્શન, આ રિફ્લેક્શન
રિફ્લેક્શન વેવ તમને મળ્યું, રિફ્લેક્શન રેડી એટલે કે રે વન, બે રે આપણે લેવાના ઇન્ટરફિયરન્સ માટે, બે ની તો જરૂર પડશે, એક આ વન. હવે આ પોઈન્ટ જો, જો આખી આકૃતિ, હવે આ પોઈન્ટ જો અહીંયા, તો આ પોઈન્ટે પરપેન્ડિક્યુલર બનાવો. અહીંયા શું થાય, ઘટમાંથી પાતળામાં જાય, આ આમ આ રિફ્લેક્શન, અમુક નું શું થશે, રિફ્લેક્શન, રિફ્લેક્શન થઈને આમાં આયા પાછો પરપેન્ડિક્યુલર બનાવો. તો આ જો ઘટ માંથી પાતળામાં જશે, દૂર જવાનું, આમ જશે, રેડી. આ વેવ હોય આપણું, આમ બે વેવ જે આપણને મળ્યા, આ બે વેવ કેવા મળ્યા, જો પેરેલલ વેવ મળ્યા આપણને, કેવા મળ્યા, આ બે પેરેલલ વેવ મળ્યા આપણને, સમજા પડી વાત ને. આ રિફ્લેક્શન થઈને જયું, તો આ રે ટુ, રિફ્લેક્શન રે ટુ, આ બે રે છે. હવે અહીંયા જે એંગલ જે હોય એ રિફ્લેક્શન એંગલ આર નો, આ ઇન્સિડન્ટ એંગલ આઈ નો, આ તો બધાને ખબર જ છે, રેડી. હવે આ એંગલ આર નો થયો. હવે જો બુકની અંદર તમારી પાસે એક એંગલ જો આ આર નો હોય ને, એટલે આ આર નો જ લંબાઈ રે બનાવેલો, મેં નાનો બતાવ્યો આ આર નો, ઝેડ આકાર થયું યુગમાં પણ, રેડી. આ ઝેડ આકાર એ આર નો થયો. હવે જેટલો ઇન્સિડન્ટ હોય એટલો જ રિફ્લેક્ટેડ હોય હે ને, તો આ ઇન્સિડન્ટ થયો ને આ રિફ્લેક્ટેડ થયો, આ એંગલ એ આર નો, સમજતા જઈજો બરોબર. આ એંગલ એ આર થશે, હવે આ ઇન્સિડન્ટ એંગલ આઈ થયો. હવે આ બે વચ્ચે કંઈક ડિફરન્સ છે, જો પાથ ડિફરન્સ હે ને, આટલો ડિફરન્સ છે, આ ડિફરન્સ છે પેરેલલ, પણ બે વચ્ચે કંઈક શિફ્ટિંગ થઈ ગયું, રેડી. તો અહીંયા જો તમને એક નામ આપી દીધા બધાયના, એ કંઈ ડી નામ આપેલું હશે, તમે કંઈ પણ નામ તો આપી આપો બરોબર. અહીંયા નામ આપેલું હોય એ જ, હવે જો આ ઇન્સિડન્ટ હોય એટલો જ રિફ્લેક્શન હોય, તો આ આઈ થયો બરોબર. હવે એક અહીંયા તમે ટ્રાયંગલ વિચારો ને, આ એંગલ ઓટોમેટિક આઈ જ થશે બરોબર. જોઈ લેજો, આ થશે 90 માઇનસ આઈ બરોબર, 90 ના ઓટોમેટિક આઈ થઈ ગયું, તો આ એંગલ આઈ નો થયો. અહીંયા એક પોઈન્ટને નામ આપ્યું હોય જી, સમજો, રેડી. આટલું થયું અહીંયા બરોબર, સોરી અહીંયા બી પોઈન્ટ છે, આ પોઈન્ટ છે બી બરોબર. અને જે તમે આખો આ પરપેન્ડિક્યુલર બનાવેલો હોય ને, આ રહ્યો એ આ પરપેન્ડિક્યુલર, અહીંયા નામ આપેલું હોય જી, આ પોઈન્ટ જી નામ આપ્યો બરોબર. તો આટલું તમને આપેલું છે. હવે તમારે શું જોઈએ, તમારે જોઈએ પાથ ડિફરન્સ, આ બરોબર. આપણે ફાઇન્ડ કરવાનો પાથ ડિફરન્સ, પણ કયો, ઓપ્ટિકલ પાથ ડિફરન્સ, કારણ કે જો અહીંયા કંઈક મીડિયમ આવી ગયું, આ બહારનું મીડિયમ, તો આપણે જોઈએ ઓપ્ટિકલ પાથ ડિફરન્સ. ધ્યાન રાખજો, બે પાથ ડિફરન્સ આવશે, એક ઓપ્ટિકલ પાથ ડિફરન્સ આવે તમારી પાસે, અને એક જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ આવે. તો બે પાથ ડિફરન્સ આપણે અહીંયા મેળવવાના થશે, જીઓમેટ્રિકલ એટલે ભૌતિક બરોબર, અને ઓપ્ટિકલ એટલે આ જે આખો ઓપ્ટો, આ ઓપ્ટો ડિવાઇસ કહેવાય બરોબર. તો આખું આપણે જે ભણીએ ઓપ્ટિક્સ, ઓપ્ટિક્સ જ ભણીએ, તો ઓપ્ટિકલ પાથ ડિફરન્સ. તો પહેલાં લેવાનું થશે જીઓમેટ્રિકલ લઈ લ્યો અથવા ઓપ્ટિકલ લઈ લ્યો, પહેલાં લઈ લે જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ. આયા જો તો જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ બિટવીન ધ ટુ રે, આ બે રે જે આપણને મળ્યા બે વચ્ચે જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ, રેડી. જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ કેટલો થાય, જીપીડી નામ આપી દઉં, તો જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ બિટવીન ધ ટુ રે શું થશે, જેને તમે ત્યાં જો નામ આપતા ગયા, બી એફ, એફ નામ ક્યાં આપેલું છે જોવો જોઈએ, અહીં નીચે નામ આપેલું હે ને, બે રે લેવાના થશે આપણે. તો બી એફ પ્લસ એફ ડી, તો જો જીઓમેટ્રિકલ આઈથી બી એફ આઈ એફ ડી, બી એફ પ્લસ એફ ડી માંથી શું બાદ કરશું આપણે, બી એફ પ્લસ એફ ડી માઇનસ બરોબર બી એચ, બી એચ ક્યાં ગયો આટલું, માઇનસ બી એચ કરો, બી એચ, રેડી. એટલે અહીંથી બે હરખા થઈ ગયા, બી એફ
ના એફડી એમાંથી આ બીએચ તમે બાદ કરો એટલે આયાથી જો આપણે લંબ બનાવ્યો ને એટલે આયાથી તો બે આમ સરખા થઈ ગયા ડિસ્ટન્સ રેડી આટલો પાથ ડિફરન્સ હતો આ બીએચ મેં બાદ કરી દીધું એટલે બીએફ પ્લસ એફડી માઇનસ બીએચ આટલું કરો એટલે બેનો પાથ ડિફરન્સ બાદ થઈ જશે કારણ કે આ રે રહ્યું ને અહીંથી રિફ્લેક્ટ થઈ ગયું અને બીજું રે રહ્યું ને અંદર ટ્રાન્સમિટ થયું રિફ્લેક્ટ થયું પછી પાછું ટ્રાન્સમિટ તો બીએફ પ્લસ એફડી માંથીના બીએચ તમે બાદ કરો એટલે તમને આગળ વચ્ચેનો પાથ ડિફરન્સ મળી જશે જીઓમેટ્રિકલ પાથ ડિફરન્સ થી હવે નેક્સ્ટ જોવાનું થશે ઓપ્ટિકલ પાથ ડિફરન્સ રેડી ઓપ્ટિકલ પાથ ડિફરન્સ લઈએ તો ઓપ્ટિકલ પાથ ડિફરન્સ જે આપણે લેવાનું થશે અહીંયા ધ્યાન રાખજો રેડી ઓપ્ટિકલમાં શું આવે ખાલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આવી જશે તો ઓપ્ટિકલ પાથ ડિફરન્સને ડેલ્ટા વડે ઇન્ડિકેટ કરીએ આપણે તો અહીંયા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જુઓ બીએફ પ્લસ એફડી માં કેટલો હોય મ્યુ જેટલો અને આ એર હે એર નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો હોય વન હોય તો આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અહીંયા ગુણી નાખો માઇનસ આ વન એર નો આ બીએચ રેડી આ ઇક્વેશન નંબર ટુ થયું હવે ઇન ટ્રાયંગલ જુઓ બીએફડી ટ્રાયંગલ બી એફ અને ડી દેખાય અને એક બીજું એક જુઓ બરોબર હવે એમાં ટ્રાયંગલ બીએફડી માં જુઓ તો શું કીધું છે બીએફજી બીએફજી અને બીજું જો બીજો ટ્રાયંગલ કયો થશે જીએફડી આ બેનો સરવાળો કરો રાખો ટ્રાયંગલ થયો હે ને બીએફડી જો તમારે જોતું હોય તો કયો ને બીએફજી અને જીએફડી તો અહીંયા આપણે ઈ લેવાનું થશે આ એંગલ જે આપણે લીધા જો આ બધા આર ના બરોબર કયા કયા હે એ આપણે લઈ લઈ બી એફ જી એંગલ બી એફ જી અને એક જી એફ ડી એંગલ જી એફ ડી આ બે આર ના થયા આ તો આપણને ખબર જ છે પછી આગળ જોઈએ આમાં અને બી એફ બરાબર એફ ડી બી એફ અને આ એફ ડી બરોબર બે ડિસ્ટન્સ સરખા થવાના રિફ્લેક્શન ને રિફ્લેક્શન એન્ડ BF બરાબર F રેડી હવે નેક્સ્ટ જો શું કીધું એ અહીંયા અહીંયા હવે તમારી પાસે ટ્રાયંગલ BFD માં જો અહીંયા BFD BF બરાબર FG ડિવાઇડ બાય cos r આવું લખી તો પેલા cos r લઈ લો cos r બરાબર શું થશે પાસેની બાજુ છેદમાં કર્ણ થશે કે નહીં બરોબર તો પાસેની બાજુ કઈ થશે જો તો આ FG આ કટ છે બરોબર તમને ઇક્વેશન આપેલું હશે અહીંયા સમજો આખી વસ્તુ એફ જી ડિવાઈડ બાય કોસ આર તો એફ જી હલો આગળ હવે એફ જી ની વેલ્યુ જો આ કેટલી થાય અહીંયા તમને આપેલું છે ધારો કે આ જે ટી જેટલું છે આ જે રે તમારી પાસે સીટ કેવડી છે ટી જેટલી અહીંયા ભૂલે એક સુધાર લખજો અહીંયા સાથે ટી ના છેદમાં કોસ આર રેડી હવે આગળ તો બીએફ પ્લસ એફ ડી કરો બીએફ મળી ગયા આપણે આવે જો આ શું કરવાનું તમને કહી દઉં આ બે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બીજું કાંઈ નહીં હવે બીએફ પ્લસ એફ ડી કરો જોઈએ તો બીએફ પ્લસ એફ ડી કરો એટલે શું થયું ટુ ટી ડિવાઈડ બાય કોસ આર થશે કે નહીં અને હું નામ આપી દઉં ઇક્વેશન વન અને નામ આપી દઉં ટુ અને નામ આપી દઉં થ્રી બીએફ પ્લસ એફ ડી ની વેલ્યુ મને મળી ગઈ તો મારે વેલ્યુ મેળવવાની સાથે બીએચ ની બરોબર હવે જો બીજી બરાબર જીડી અહીંયા આવું કીધું બીજી બરાબર જીડી તમારે ધારવાના સાથે વચ્ચેથી નીકળે એવું કહેવામાં આવે બીજી બરાબર શું થશે તો કે જીડી એટલે બીડી બરાબર ઓકે તો બીડી બરાબર શું થશે જોવું જોઈએ બીજી પ્લસ જીડી રેડી ચાલો તો સાચું બીજી થયા આ બીડી ની વેલ્યુ હવે તો બીજી ફાઇન્ડ કરવાના થશે બરોબર તો બીડી ફાઇન કરો જે કરો એ બે એક જ થશે
આપણે બીએસ બીડી બરોબર એ બધી વેલ્યુ અહીંયા પૂરતા થતા જઈએ એટલે તો હવે જો એક ટ્રાયંગલ વિચારો બીએચડી આ કીધેલું છે બી એચ અને ડી હા આ 90 થયો કમ્પ્લીટ હા અહીંયા આઈ ટ્રાયંગલ બીએચડી વિચારી ટેન આઈ વાપરો તો ટેન આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે બીએચ ના છેદમાં એચડી તો જો અહીંયા એક જ મેળો બીજી બરાબર ટેનર એટલે ટ્રાયંગલ આ નથી લીધો હજી નીચે માટે લીધેલો હે રેડી તો ટ્રાયંગલ બી જી એફ જી એટલે આ થયો અહીંયા ટ્રાયંગલ વાપરો પણ ટેન આર ટેન માટે લીધો પેલા આપણે કોસ માટે લીધો હતો ને અહીંયા તો અહીંયા લઈ લઈ બીજી બરાબર આવું કીધેલું હે તમને જોવો જોઈ એફ જી ટેન આર હે ને આપણે એ જોઈ લઈ જો ટેન આર એટલે શું થયું સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બીજી છેદમાં એફ જી એટલે આ ટ્રાયંગલ વાપરેલો હોય બી એફ જી જોઈ લેજો બાજુ મેં લખી નાખજો એમાં લખ્યું નથી એટલે ટ્રાયંગલ બી એફ જી આપણે લીધું હોય રેડી એટલે અહીંયાથી તમને બીજી ફાઇલ થઈ ગયા જો તો એ પ્રમાણે એફ જી ની વેલ્યુ કેટલી થશે જો તો ટી જેટલી અહીંયાથી ટુ ટેન આર એટલે બીજી બરાબર ટી ટેન આર થઈ ગયા હાલો તો બીડી કેટલા થશે આની જેમ હોય બીજી ની વેલ્યુ ફાઇન થઈ ગઈ ને બીડી બરાબર એ શું થયું ટુ ટી ટેન આર આ બીડી ની વેલ્યુ અહીંથી ફાઇન થઈ હવે બીડીએચ આ તો આપણે વાત થઈ ગઈ બીડીએચ એંગલ કેટલાનો હોય આઈ નો કેવી રીતે મેં તમને કીધું બરોબર અહીંયા લખ્યું એનો લખો તારે આર યુ એ થશે 90 માઇનસ આઈ આ 90 ને એટલે ઓટોમેટિક આઈ થશે તો નાવ એંગલ બીડીએચ ઇઝ ઇક્વલ ટુ તો કેટલાનો થશે તો કે આઈ નો થશે રેડી તો એંગલ આઈ નો થયો હવે અહીંયા સાઈન વાપરો તો બીએચ બરાબર સાઈન એટલા સાઈન ની લઈ લો સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે સાઈન આઈ બીએચ ના છેદમાં બીડી સાઈન થયું તમને અહીંયા બીએચ ફાઇન્ડ કરવાના કીધા જો બીએચ ઇઝ ઇક્વલ આ બધા યાદ જ રાખવો પડતો બે એક વાર લખશો ત્યારે માન મેળ આવશે એના પછી ક્યુ સ્ટેપ લેવું બીડી સાઈન આઈ બાકી આમ બધા આવડશે સાઈન ને કોસ જ વાપરવાના છે બરોબર સાઈન કોસ ને ટેન પણ સ્ટેપ યાદ રાખવા પડશે હવે બીડી ની વેલ્યુ તો આપણી પાસે હતી જો બીડી બરાબર શું મળ્યું ટુ ટી ટેન આર મળ્યા ને આટલી વેલ્યુ આપણને બીએચ ની મળી આવી રેડી હવે રેવું એક મીડિયમ માંથી બીજા મીડિયમ માં જાય સ્નેલ નો લો આવે તમે બાર સાયન્સ માં ભણી ગયા એસ પર સ્નેલ લો શું કહી આપી સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સાઈન આર આવું તો જો એસ પર સ્નેલ લો સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ રેડી હવે અહીંયા બધાની કિંમત મૂકવાની હવે આ સ્ટેપ તમે કરી નાખજો આખું નથી કરતો બીએચ ઇઝ ઇક્વલ ટુ જો શું આપણને મળ્યું હતું ટુ ટી ટેન આર મળ્યા તારે ટુ ટી ટેન આર રેડી હાલો ઇન્ટુ મ્યુ સાઈન આર ઇઝ ઇક્વલ ટુ ટુ મ્યુ ટી સાઈન ટેન ટેન એટલે શું થયું સાઈન ના છેદમાં કોસ ઈ લો હોય ટેન એટલે સાઈન ના છેદમાં કોસ એટલે સાઈન સ્ક્વેર આર ડિવાઈડ બાય કોસ આર આ બીએચ ની વેલ્યુ થઈ અહીંથી જો તમને આ પ્રમાણે બીએચ મળશે હવે આ બધાની જે તમને કિંમત મળી ને ત્યાં એ મૂકી દેવાનું થાય રેડી આ બધાની જે તમને કિંમત મળેલી એ મૂકી દો આ પૂછી નાખવું બરોબર સ્ક્રીનશોટ પાડી લઈજો પાડવો છો એમાં વાંધો નહીં આ બધાની વેલ્યુ આપણે પુટ કરી ઇક્વેશન નંબર ટુ માં બરોબર એટલે અહીંયાથી નું પાર્ટ ડિફરન્સ લઈ લો ઓપ્ટિકલ પાર્ટ ડિફરન્સ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે મ્યુ બીએફ પ્લસ એફ ડી તો બીએફ પ્લસ એફ ડી ની વેલ્યુ અહીંયા મળી ટુટીના છેદમાં કોસાર તો આથી આ ટુટીના છેદમાં કોસાર
माइनस बी एच नी वेल्यू मिली टू म्यू टी, जो म्यू एटले लीधा है अपना अहीं फाइंड करवाना है, एटले हो टू म्यू टी साइन स्क्वेर आर डिवाइड बाय कोस आर। रेडी, आ वेल्यू आखी मूकी दीधी है। હવે કન્વર્જેશન તો બધાને આવડે એટલે હું ટાઈમ નથી બગાડતો, 2 મ્યુ ટી ડિવાઈડ બાય કોસાર આવી ને એમ નેમ રાખી રેડી આ જે કાઈ થતું હોય જો બે માં 2 મ્યુ ટી હે કોસાર હે કોમન લઈ લે આવ આય વૈદા 1 માઈનસ 2 મ્યુ ટી કોસાર લાય વૈદા સાઈન સ્ક્વેર આર કાઈ નથી એવું કોમન કાઈ રાખાય બરોબર કોમન કાઢી નાખી 2 મ્યુ ટી डिवाइड बाय cos r 1 माइनस sin स्क्वायर थीटा એટલે cos स्क्वायर थीटा થિયા ને cos स्क्वायर r થિયા રેડી હા જે કઈ થાતું હોય ઉડાડ દો cos cos કેન્સલ આ થઈ ગયા 2 મ્યુ ટી cos r આ ડેલ્ટા તમારે ફાઈન થઈ ગયા રેડી આયા ઉદીનું 5 માર્કમાં પૂછાય ધ્યાન રાખજો સ્ક્રીનશોટ પર લઈ લો બાકીનું નેક્સ્ટ